નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના નાનપુરા કોંગ્રેસ કાર્યાલય પાસે પુતળા દહન કરવામાં આવ્યું. સેમ પિત્રોડાના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વિરોધ કરનારા 20 જેટલા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. ટીંગાટોળી કરીને પોલીસે આ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિરંજન જાજમીરાએ આ મામલે નિવેદન આપતા કહ્યું કે સેમ પિત્રોડા રાહુલ ગાંધીના સલાહકાર છે અને પિત્રોડા દેશમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. જો કે દેશ અખંડ છે અને દેશ હંમેશા અખંડ રહેશે. આ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. કિશોરભાઈ બિંદલ, મહામંત્રી સુરત મહાનગર. હવે કાલે જે કોંગ્રેસના આગેવાન સામ પિત્રોદા કરીને છે, એ બેફામ વાણીવિલાસ કર્યો છે. ને એમાં એણે તો એવી રીતે વાણીવિલાસ કર્યો કે પૂર્વના લોકો ચીન જેવા છે, પશ્ચિમના લોકો આફ્રિકન જેવા દેખાય, દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય, પશ્ચિમના લોકો અરબી જેવા દેખાય, ઉત્તરના લોકો ગોરા દેખાય. આ ભારતના ભાગલા પાડીને જુદા જુદા વિશેષણથી બધાને એવો કરી દીધો છે. અમે આ સખ્ત શબ્દોમાં એમને વખોડીએ છે. કોંગ્રેસના આગેવાન જે સામ પિત્રોદા હતા અને હમણાં એમ નાટક કરે કે ઇસ્તીફો અમે આપી દીધો છે. ઇસ્તીફો આપી હતી કઈ થોડી, લોકોની ભાવના સરખી થઈ જવાની છે. લોકોની ભાવના દુભાઈ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સામ પિત્રોદા બંને ભારતીય લોકોની બધાની માફી માંગવી જોઈએ એવી અમારી માંગણી છે. આ સામ પિત્રોદા તો બહુ જૂના છે. રાજીવ ગાંધી એમના પિતા, રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે પણ એમના સલાહકાર હતા, હમણાં બી સલાહકાર છે ને ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. એવી રીતે વાણી વિલાસને બેફામ કર્યો છે કે અમે સખ્ત શબ્દમ ખોડીએ છે. અમારી માંગણી છે કે ભારતીય જનતાના બધા જ લોકોની માફી માંગે એવી અમારી માંગણી છે. ધન્યવાદ.